મિત્રો શિક્ષણની ફોર્મલ વેથી શરૂઆત થતી હોય બાળક માટે જેમ જેમ બાળક અભ્યાસમાં આગળ વધતું જાય તો એવું જોવામાં આવ્યું છે કે ગણિત છે એ કઠિન વિષય બનતો જાય છે ઘણા બધા કિસ્સાઓમાં હકીકતમાં એવું નથી જો એને રસપ્રદ રીતે ભણવામાં આવે ભણાવવામાં આવે તો ખૂબ રસપ્રદ વિષય છે અને વિજ્ઞાન અને ટેકનોલોજીના પાયામાં ગણિતનું પ્રદાન જબરજસ્ત રહ્યું છે મિત્રો વાત આજે આપણે ગણિતના એવા રસપ્રદ કોયડાઓ વિશે કરવી છે કે જે સાંભળવામાં રોચક છે ઉકેલવામાં પણ રોચક છે તો એ માટે અત્યારે મારી સાથે એ કે વિરાણી સાહેબ ઉપસ્થિત છે તેઓએ વર્ષો સુધી ગણિત ભણાવ્યું છે નિવૃત્તિ પછી પણ તેઓ જ્ઞાન વિજ્ઞાન ગણિતના ક્ષેત્રમાં ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે વિદ્યાર્થીઓને ભણાવવાનો એમનો પ્રથમ શોખ રહ્યો છે તો આજે આપણે એમની પાસેથી ગણિતના એવા રસપ્રદ કોયડાઓ છે જે ઉખાણાઓ છે જે રીડલ્સ છે એ આપણે એમની પાસેથી જાણીશું માણીશું સૌ પ્રથમ આપણે આકાશવાણી વતી તમામ મિત્રો વતી સરનું સ્વાગત કરીએ સર નમસ્તે નમસ્કાર સલીમભાઈ તમે એક તો બહુ પેલા સાચી વાત કરી કે ગણિત એ રસપ્રદ વિષય છે પણ જનસામાન્યમાં અને બધા જ વિદ્યાર્થીઓમાં એવું જણાતું નથી કે ગણિત તો માથાના દુખાવા જેવા વિષય માનવામાં આવે છે ભાઈ એનું કારણ જે તમે કહ્યું એમ કે જો ગણિતમાં રસ ઝગડવો હોય તો એમાં ઉખાણાઓ કોયડાઓનો મોટો રોલ છે જે આજે લગભગ વિસરાતો જાય છે તો આજે સલીમભાઈ થોડા કોયડાઓની જ વાત કરીએ એકદમ સર બરાબર સૌથી પ્રથમ આપણે શબ્દરમતની વાત કરીએ કે જેમાં ગણિત કશું જ ન હોય માત્ર શબ્દોની જ રમત હોય શબ્દોની જ રમત હોય ક્યાંક શબ્દ છળ એટલે શબ્દોનું કપટ હોય એવા કોયડાઓ વિશે આપણે જોઈએ એટલે ધ્યાન સાંભળવા પડે સર મે કહ્યું એમાં આમાં શબ્દોની જ રમત છે શબ્દોની જ માયાજાળ છે એટલે બરાબર કાન માંડીને આ કોયડાઓ સાંભળવા જોઈએ બરાબર છે તો આપણે કહીએ કે મિત્રો એકદમ સજાગ થઈ જાય અને ધ્યાન સાંભળે અને સરપાથે આપણે મેળવીએ એક એક શેઠે નોકર રાખ્યો નોકરે પૂછ્યું શેઠ મારે શું કામ કરવાનું છે એટલે શેઠે એને એક ઓરડામાં લઈ ગયા અને નોકરે જોયું તો પેલો ઓરડો ખાલી ખામ હતો બસ એક પલંગ હતો પલંગની ઉપર પંખો ફરતો હતો અને એક બલ્બ હતો અને જોયું તો ધોળે દિવસે પણ પેલો બલ્બ ચાલુ હતો એટલે નોકર ને નવાઈ લાગી પણ એમણે પૂછ્યું નહીં સેઠ ને ફરી પાછો પેલો પ્રશ્ન પૂછ્યો કે બોલો શેઠ મને કામગીરી સોંપ કે બસ તારે બીજું કશું નથી કરવાનું જે આ બલ્બ છે ને એ ચાલુ હોય ને તો તારે રૂમની બહાર રહેવાનું અને બંધ હોય ને તો તારે રૂમની અંદર રહેવાનું બસ આટલી જ તારી કામગીરી છે નોકરને તો બહુ મજા પડી ગઈ આખો શિયાળો ઉનાળો આરામથી પસાર થઈ ગયા બરાબર ચોમાસું આવ્યું એટલે ચોમાસામાં આપણને ખબર છે કે વીજળીના ધાંધિયા શરૂ થાય એક દિવસ આવીને નોકર જુએ છે તો પેલો બલ્બ છે ઘડીક બંધ થાય ઘડીક ઠરે ઘડીક બંધ થાય ઘડીક ઠરે હા તો હવે આપણો પ્રશ્ન અહીં શરૂ થાય છે તો મિત્રો નોકરે કે સેટની આજ્ઞાનું પણ પાલન થાય અને પોતાને માં ઓછો શ્રમ પડે એવી ઓરડાની કઈ જગ્યાએ એને નોકરે રહેવું જોઈએ એ બતાવો બરાબર છે બરાબર મેં કહ્યું એમ આમાં પ્રશ્ન બરાબર ધ્યાનથી સાંભળવાનો છે હું શું શબ્દ કહું છું બલ્બની કઈ પરિસ્થિતિ કે બલ્બ ઘડી બંધ થાય અને ઠરે એટલે બસ આરામથી પલંગ છે ઉપર મજાનો પંખો ફરે છે એટલે એને પલંગ ઉપર લંબાવી દેવાનું નહીં તો સામાન્ય રીતે જયારે આપણે આ કોયડો પૂછીએ ને ત્યારે બધા ઉમરો જવાબ આપે કે ઉમરા વચ્ચે રહેવું તો ઉમરા વચ્ચે રે તો પેલાને પેલા ને તો આમ એક પગ ઉપર એક આમ નીચે કરતું રહેવું પડે હવે થોડાક હૈયા થી આપણે મોટા ભાગના પ્રશ્નો મોટા ભાગના માણસો ભલે ગણિત ન ભણ્યા હોય પણ કોઠાસુસથી સરસ રીતે પ્રશ્નોના ઉકેલ લાવી શકે છે સલીમભાઈ એવું એક હું તમને વાત કહું ચોક્કસ ખૂબ જ ગમશે હા અમારે એક વિદ્યાર્થીની એ વાત કરી મને કે એમને ત્યાં કામવાળી આવતી એની દીકરી એ પણ અભણ પણ એની કોઠાસુસ એટલી સારી આમ કે એકવાર મારી મમ્મી એને કીધું કે તું વારંવાર ચમચી ખોઈ નાખે એટલે એકવાર અમારે પંદર વીસ માણસો બધા સ્નેહોની જમવા બોલાવ્યા હતા તો કહ્યું કે જો આ વખતે બરાબર છે ને ચમચી ઢોળી એઠવાડમાં જવા નથી દીધી ને એટલે પેલી કામવાળીની દીકરી કે નાના આંટી આ વખતે તો મેં બરાબર ખાતરી કરી લીધી છે એટલે મારા મમ્મી છોકરી એમ કે છે વિદ્યાર્થી ની કે મારા મમ્મી નવાઈ લાગે કે આ છોકરી તો બિલકુલ ખડકલા માંથી એક થાળી છૂટી પાડી અને પછી દરેક ઉપર એક એક ચમચી મૂકી દીધી અને કે જુઓ આંટી બરાબર છે ને એટલે આંટી પણ કાન પકડી ગયા ભણેલા આંટી ભણ્યા ન હોવા છતાં પણ સર એ બીજો ઓછાસૂઝથી જ ગણી શકાય એવો એક સરળ પ્રશ્ન છે આમ જો કે ગણિત જાણતા હોય આઠમા નવમાં ના ગણિતના વિદ્યાર્થી હોય તો સમીકરણ એની ઉપરથી માંડે અને સમીકરણ ઉકેલે અને પ્રશ્નનો ઉકેલ લાવી શકે કોઈ પણ આઠમા નવમાં ધોરણનો વિદ્યાર્થી એવો અઘરો નથી પણ જે માણસ બિલકુલ ભણેલા નથી એ કોઠાસૂઝથી જ આ પ્રશ્ન કઈ રીતે ઉકેલી શકાય પેલી કામવાળી દીકરીએ આ જે વાત કરું છું ને આ પ્રશ્ન પ્રશ્ન ઉકેલી આપ્યો હવે કે એક અંદર અને બકરા છે બે પ્રકારના પ્રાણી છે એના જો માથાની સંખ્યા ગણીએ તો આઠ છે બરાબર અને પગ ની સંખ્યા ગણીએ તો બાવીસ છે બરાબર તો પ્રશ્ન એ છે કે વાડાની અંદર કેટલા કુકડા હશે અને કેટલા બકરા હશે બરાબર છે કુકડો હશે તો એના બે પગ હશે અને બકરા છે તો બકરીના ચાર પગ હશે અને દરેક ને માથું તો એક જ રહેવાનું માથું તો એક જ રહેવાનું છે હવે આ પ્રશ્ન આમ કેવી રીતે એને ઉકેલો પેલી છોકરીએ અભણ છોકરીએ એ ખરેખર બહુ નવાઈ લગાયો કે કેવી એની આમ શાર્પ એની બુદ્ધિ શક્તિ કેટલી તીવ્ર છે જો આ છોકરીને ભણવાની તક મળી હોત તો ભલભલા આમ હોશિયાર વિદ્યાર્થી ન ફાવત જો એને જે ઉકેલ આપ્યો એ ખરેખર આમ દાદ માગી લેવો છે એને શું કીધું કે માની લઈએ આપડે કે બધા જ કુકડા છે બરાબર બરાબર કુકડા છે એટલે આઠ માથા છે એટલે આઠ કુકડા થયા કુલ સંખ્યા બરાબર હવે પગની સંખ્યા કેટલી થાય સોળ થશે પણ આપણે પગની સંખ્યા કેટલી જોઈ છે બાવીસ છે એટલે હવે એક કુકડો કાઢી નાખીએ અને એની જગ્યાએ એક બકરું લઈએ તો માથા તો આઠ ને આઠ બે વધી ગયા આપણે કુલ સોળ હતા એના બાવીસ કરવા છે એટલે આપણે શું કરવાનું છે આપણે છ પગ વધારવા છે એટલે ત્રણ કુકડા કાઢી નાખીએ આઠ માંથી ત્રણ કુકડા કાઢી નાખીએ એટલે ત્રણ બકરા લઈ એટલે માથા તો આઠ ને આઠ પણ પગ છ વધી જાય

તો સર આવા તો ઘણા બધા કોયડા હોઈ શકે અને આપણે એક નાનકડી ઝલક પ્રસ્તુત કરી છે મિત્રો માટે અને જેથી કરીને એમનું જે થિંકિંગ છે કન્વેન્શનલ માંથી થોડું નોન કન્વેન્શનલ બને જુદી રીતે ગણિતને જોતા શીખે સમય હવે આપણને સર પરમિટ નથી કરતો જેથી આપણે આ મુખ્ય પર અટકવું પડે છે તો વિશેષ રસપ્રદ વાત ફરી ક્યારેક કરીશું તો ખૂબ ખૂબ આભાર સર ધન્યવાદ